જે ઝડપથી કીટાણુ અને રોગજન્ય જીવાણુ એન્ટીબાયોટિક દવાઓ પ્રતિ પ્રતિરોધક ક્ષમતા વિકસાવી રહ્યા છે, તેના પરિણામ રૂપે એન્ટીબાયોટિક દવા અનેક બીમારીથી લડવા માટે નિષ્ફળ સાબિત થશે એવો ડર સતાવી રહ્યો છે. અને એનાથી ભવિષ્યમાં દર વર્ષે 1 કરોડ લોકોના મૃત્યુ થઈ શકવાની પણ આશંકા છે. અત્યાર સુધી દુનિયાભરમાં 7 લાખ લોકો એવી બીમારીને કારણે મરે છે જેના પર દવાની અસર થતી નથી. અનેક રોગ માટે જવાબદાર વાયરસ કે અન્ય પરજીવીઓ દવાઓથી લડવાની પોતાની શક્તિ વિકસાવી રહ્યા છે, જેથી આવી બીમારીની સારવાર કરવી વધુ મુશ્કેલ થઈ જશે. જાણકારો કહે છે કે જો જલ્દી કોઈ ઉપાય શોધવામાં ન આવ્યો તો દુનિયાભરમાં દર વર્ષે 1 કરોડ લોકોના મૃત્યુ એવી બીમારીથી થશે જેના પર હાલની દવાઓની અસર નહીં થતી હોય. જાણકારો કહે છે કે હવે આપણે જાણી ગયા છીએ કે કઈ સપાટી પર જીવાણુ કેટલો સમય રહી શકે છે, તો હવે આપણે એન્ટીબેક્ટેરિયલ સપાટીના લેપનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેમ કે તાંબાની મિશ્રિત ધાતુને આના માટે સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. આ ધાતુ માત્ર 2 કલાકમાં 99.9% બેક્ટેરિયા મારવાની ક્ષમતા ધરાવે છે. પ્રાચીન સમયમાં ભારત અને યુનાનના લોકો તો ખાવાનું પણ તાંબાના વાસણોમાં જ બનાવતા હતા. જોકે ભારતમાં તો આજે પણ તાંબાના વાસણોને સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. યુનાનમાં વૈજ્ઞાનિક પ્રયોગો માટે પણ તાંબાના વાસણોનો ઉપયોગ થતો હતો, પરંતુ આજે આ ધાતુ મોંઘી હોવાને કારણે તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. આ ધાતુની જગ્યા હવે સ્ટીલ અને પ્લાસ્ટિકે લઈ લીધી છે. તાંબાના વાસણોની સાફ સફાઈ પણ સરળ વાત નથી, જેથી પણ અનેક લોકો તેને પસંદ નથી કરતા. પરંતુ તેના ઉકેલ રૂપે મોંઘું હોવાને કારણે જો આપણે તાંબાના વાસણોનો ઉપયોગ કરી શકતા નથી તો તેની પરત ચડાવીને તો જરૂરથી ઉપયોગ કરી શકાય છે. જેમ કે ડોરબેલ, લિફ્ટનું બટન કે દરવાજાનું હેન્ડલ કોપર કોટિંગવાળું બનાવી શકાય છે, જેનાથી કીટાણુ અને વાયરસની અસર ખૂબ જ ઓછી થઈ જશે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે મેડિકલ ટ્રાન્સપ્લાન્ટમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. વૈજ્ઞાનિકો એન્ટીબાયોટિક સરફેસ તૈયાર કરવા પણ કુદરતની પ્રેરણા લઈ રહ્યા છે. જેમ કે અમુક કીડા પોતાની પાંખથી પોતાની સફાઈ માટે પ્રખ્યાત છે. તેમની પાંખ સુપર હાઇડ્રોફોબિક છે, એટલે કે તેઓ પોતાની પાંખ પર પાણી પણ ટકવા દેતા નથી. જેમાં પાણીના ટીપા તેના પર પડે છે તો તે વહી જાય છે અને તેની સાથે પાંખો પર ચોંટેલા કીટાણુ પણ જાય છે. હવે આ જ પ્રમાણે નવા પ્રકારની સપાટી તૈયાર કરવાનું કામ કરી શકાય છે. સંશોધકો ટાઇટેનિયમ અને ટાઇટેનિયમ મિશ્રિત ધાતુઓને લઈને વધુ ઉત્સાહી છે. તેને હાઈ ટેમ્પરેચર પર સરળતાથી ઓગાળી શકાય છે અને અણીદાર કિનારીઓ સાથે એક ચાદર જેવી રચના કરી શકાય છે, જેનાથી વિવિધ પ્રકારના કીટાણુને મારી શકાય છે. આ સિવાય અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવતા ટાઇટેનિયમ ડાયોક્સાઇડ એવા પેરોક્સાઇડનું ઉત્પાદન કરે છે જે રોગાણુઓને નિષ્ક્રિય કરે છે. કોરોના વાયરસને નિષ્ક્રિય કરવા માટે પણ આવી સપાટીનો ઉપયોગ કરી શકાય છે. અન્ય એક વસ્તુની વાત કરીએ તો ચાના છોડમાંથી નીકળનારા તેલમાં એન્ટીવાયરલ એરોસોલ હોય છે. તેના સંપર્કમાં આવતા 5 થી 15 મિનિટની અંદર 95% વધુ રોગાણુ નષ્ટ થઈ શકે છે. હાલ આવા છોડના અર્કથી કોટિંગવાળી સપાટી તૈયાર કરવાનું પ્રાથમિક રિસર્ચ થઈ રહ્યું છે, પરંતુ આ બાબતે સફળતા મેળવવા અવયવોની માત્રા અને રોગાણુઓના લક્ષ્ય વિશે વધુ માહિતી હોવી જરૂરી છે. આજે દુનિયા કોરોના વાયરસનો સામનો કરી રહી છે, તેને કાબૂ કરવાના અત્યાર સુધીના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. આ સ્થિતિમાં એન્ટી માઇક્રોબિયલ સપાટીની જરૂરિયાત વધુ વર્તાઈ રહી છે. આ સિવાય હોસ્પિટલમાંથી જે કચરો નીકળે છે તે પણ સંક્રમણના ફેલાવાનું કારણ બની શકે છે. આપણે વિવિધ જીવાણુઓથી સતત ઘેરાયેલા રહીએ છીએ એ વાતમાં કોઈ શક નથી, જેમાંથી અનેક જીવાણુઓ સામે તો આપણું શરીર જાતે જ લડી લે છે અને અમુક જીવાણુઓ સામે લડવા દવાઓની જરૂર પડે છે. હાલની COVID-19ની સ્થિતિમાં આપણને જે અનુભવો થયા છે એ પરથી હવે આપણે આવી આગામી બીમારીઓથી લડવા માટે જલ્દી જ અન્ય વિકલ્પો તપાસવા પડશે.